हेलो विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत है अपना लेक्चर ने अंदर। विद्यार्थी मित्रों, अपने जोई रहा छे रासायणिक प्रक्रिया और समीकरण। विद्यार्थी मित्रों, लास्ट टाइम अपने लेक्चर दरमियान सीखिया छे समीकरण स्वरूप कई रीते लखाय अने कई रीते योग्य रीते तमे संतुलित करी शको छो। ते मैं तमने लास्ट लेक्चर एंड में तमने कह्युं हतुं के आजना लेक्चर दरमियान शुं जोवानुं छे, एटला माटे ज मैं अमुक भाग ने धोरण 9 बेस पर फोकस बेज राखीने तैयार करीने राख्यो छे। आ बधी वस्तु तमने आई नोट के आवडे ज छे, पण फरी एक वार वस्तु दर्शावने एक नानू रीजन के कदाच तमे भूली गया छो तो बधी वस्तु तमने दर्शावा मांगू छू। हूँ फोकस करवा जई रह्यो छू बे अलग अलग बाबत पर। नंबर 1, धन वीजभारित भागो। नंबर 2, ऋण वीजभारित भागो। धन वीजभारित बाबत अने ऋण वीजभारित बाबत जे पण छे योग्य रीते आपणे समजीने कामकाज करीए छे तेना परथी योग्य संयोजन बनावीए छे। हवे धन वीजभारित अने ऋण वीजभारित जे पण भाग तैयार थाय छे ए भाग योग्य रीते आपणे समजीने जाणता होईए तो अने तो ज आपणे संयोजन बनावी शकीए छे। हवे तेना परथी आपणे संयोजननी वात करीए तो कदाच संयोजननुं नाम अलग अलग बनावी शकाय छे, ते मुजब आपणे जाणीए छीए ते मुजब अलग अलग धन आयन होय, जेम के हाइड्रोजनने ध्यानमां लो अने एवी ज रीते कोई ऋण आयनने ध्यानमां लई लो जेम के क्लोरिन। तो कदाच आपणे कही शकीए छीए के हाइड्रोजन अने क्लोरिनने ध्यानमां लईने आ हाइड्रोजन छे ने आ क्लोरिन छे, आ +1 વીજભારિત છે, આ -1 વીજભારિત છે, કદાચ આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ, ઓકે ને, કે જેમાંથી આપણે એમ કહેતા હોય કે હાઇડ્રોજન માટે 1 એટલે અહીંયા લખીએ છીએ 1 અને Cl માટે પણ 1 એટલે અહીંયા લખીએ છીએ 1, દેટ મીન્સ આપણે બનાવીએ છીએ HCl। શું બનાવી દઈએ છીએ? HCl। 1-1 લખવાની કોઈ જરૂર નથી, એટલા માટે કદાચ આપણે એમ કહીએ છીએ કે HCl બને છે। આવી રીતે કોઈ સંયોજન બનાવવું છે જેનો વીજભાર મોટો છે અને એવો વીજભાર એટલે આપણે લઉં છું ZN, ZN +2 થાય તો +2 વીજભારિત છે। એ +2 વીજભારિત થયા હોય તો ઋણ વીજભારિત તરીકે લઈ લઉં છું હું ચાર OH-, શું લીધું મેં? OH-, OH- લીધું છે એટલે -1 તૈયાર થશે, ધેટ મીન્સ કે કંઈક આ રીતે ફરી એકવાર તૈયાર થશે। તો એમ જ કહીશ કે તમારી પાસે બનતું સંયોજન છે છે તે ZN માટે 1, ZN માટે 1 એટલે ZN1 કહેવાશે, પણ OH જે છે તે 2 થઈ જશે, ધેટ મીન્સ કે ZN OH ટ્વાઈસ, શું બોલું છું? ટ્વાઈસ। તો નામ શું આપી શકાય? તો આને કહેવાશે ઝીંક, પરંતુ OHનું નામ શું છે? હાઇડ્રોક્સાઇડ, અને કેટલી સંખ્યામાં છે? 2। તો શબ્દ હાઇડ્રોક્સાઇડની સાથે લખી શકાય ઝીંક હાઇડ્રોક્સાઇડ। શું નામ આપ્યું આપણે? ઝીંક હાઇડ્રોક્સાઇડ। હવે આ મુજબનું નામકરણ કદાચ તમને કરતાં આવડતું હોવું જોઈએ, જો નથી આવડતું તો મેં તમને એક બે એક્ઝામ્પલ આપ્યા છે તેના પર તમે બનાવી શકો છો। પરંતુ આજના દિવસ દરમિયાન હું અમુક સમીકરણ તમને તૈયાર કરીને આપું છું। નંબર 1, જે તમારે જાતે ફોકસ બેઝ એક બે હું એક્ઝામ્પલ સમજાવીશ અને બાકીના જે પણ એક્ઝામ્પલ છે તે જાતે જ તૈયાર કરવાના થશે, જેમ કે H2 +Cl2 ગીવ્સ 2HCl। પ્રક્રિયા સંતુલિત છે, શું ઘટે છે એ યોગ્ય રીતે તમારે લખવાનું છે। નાની એવી રિક્વાયરમેન્ટ ફરી એકવાર ગણાવી લઉં। નંબર 1, પ્રક્રિયાને સંતુલિત કરવાનું છે। નંબર 2, તેની અવસ્થા લખવાની છે। નંબર 3, તેનું નામ લખવાનું છે। એમાંથી 2 પહેલી વસ્તુ તૈયાર કરીને મેં તમને આપી છે 2HCl, ઓકે ને। હવે 2 વસ્તુ બાકી છે એ તમે જાતે તૈયાર કરશો। ચાલો નંબર 2, તમારી પાસે બીજું સમીકરણ ચાલો લખી શકાય કંઈક આ રીતે BaCl2 +એલ્યુમિનિયમ સાથેનો એક સલ્ફાઇડ લઈ લઉં છું Al2 SO4 થ્રાઇસ। આ સંયોજન કઈ રીતે બને? તો એલ્યુમિનિયમનો +3 વીજભાર એટલે આને લાગશે SO4 -2 આવે, -2 આવે એટલા માટે 2 અહીંયા, અને તેના બેઝ પર ધ્યાન આપીને આપણે જો નિપજ તરફ આગળ વધીએ ને તો નિપજ હશે AlCl3 +, મતલબમાં Ba જે છે ને એ SO4ને લઈ જશે, તો Ba +2 SO4 -2, અને કંબાઈન થશે કે કયું સમીકરણ તમારે એને સંતુલિત કરવાની છે, આની અવસ્થા લખવાની છે અને આને જ યોગ્ય રીતે નામકરણ આપવાનું છે।
नामकरण की प्रोसेस मैं तमने समझावी छे। आ आखू जे समीकरण समीकरण नंबर बे हूँ आखू तमने समझावीश एवी रीते बाकी समीकरणों पण तमारे लखवाना छे। एवी रीते हूँ जो बोलतो जाऊँ छूँ खास करीने जोता जाजो समझता जाजो। चलो हजे एक समीकरण लई लो, कोई एक समीकरण चलो एज बी ए सी एल टू खास जोजो। चलो बी ए सी एल टू नुं जे समीकरण छे ने हूँ ए सोडियम साथेना कोई सल्फाइडनी वात करी दूँ। एन ए टू एसओ फोर શું લીધું મેં એન એ ટુ એસઓ ફોર। ચા હવે એન એ ટુ એસઓ ફોર જે છે એ કમ્બાઈન થશે, મેં વાત કરી તે મુજબ બી એ જે છે એસઓ ફોરને લઈ જશે, એન એ જે છે સીએલને લઈ જશે અને સી એલ એને પાસે જતા પહેલાં જ બનાવી દઈએ એન એસ એલ બનશે, બી એ એસઓ ફોર પાસે જતા બી એસઓ ફોર બનશે। ચોથું સમીકરણ, ચોથા સમીકરણની અંદર ચા बी ए नी ज वात करी दो फरी एक बार, तो बी ए ओ एच ट्वाइस हवे ओ एच ले लीधो मैं नाम बदलाई जशे अने एवी रीते आमांथी पड़े लो एन एच फोर। चलो एन एच फोर सी एल लई लो, एन एच फोर सी एल, एन एच फोर एट्ले प्लस वन वीजभाई, सेल एट्ले माइनस वन वीजभाई, प्लस वन माइनस वन भेगा थईने बनावे एन एच एन एच फोर सी एल। चलो वात करीए ते मुजब बी ए जे छे सी एल ने लई जशे એટલે બનશે બી એ સી એલ ટુ પ્લસ આ એન એચ ફોર પ્લસ જે છે ને એ ઓ એચ માઇનસ સાથે એટલે એન એચ ફોર ઓ એચ। ઓકે આ સંયોજન જે બનાવીને આપું છું એ પ્રક્રિયા યોગ્ય રીતે સંતુલિત કરવાની છે, નામ લખવાનું છે, અવસ્થા લખવાની છે। નંબર ફાઇવ પર જાઓ, નંબર પાંચ પર જાઓ ને એટલે એક સમીકરણ જે બહુ જ અગત્યનું છે ખાસ કરીને જોજો, અને એ સમીકરણ છે પી બી એન ઓ થ્રી ટ્વાઇસ, પીબીનો પ્લસ ટુ વીસ બાર આવે, પીબી એની કી લેડ, પીબી એની કી લેડ અને એન ઓ થ્રી ટ્વાઇસ, એનઓ થ્રી ટ્વાઇસ એટલે કદાચ આપણે જાણીએ છીએ તેમ એન ઓ થ્રી થ્રી છે, ખાસ જોજો સમજો થ્રી હોય ત્યારે શું શબ્દ લાગે છે, અને ટ્વાઇસ પીબી પ્લસ ટુ હોવાને અને માઇનસ વન હોવાને કારણે। ચાલો હવે ખાસ કરીને સમજો, જ્યારે પણ પ્રક્રિયા આગળ વધે છે ને તો એમાં ઉષ્મા જે છે એ અગત્યનો રોલ ભજવે છે, એને તેમાંથી ઉત્પન્ન શું થાય છે તો પહેલી નિપજ ઉત્પન્ન થાય છે પીબીઓ લેડ ઓક્સાઇડ, નામ બોલી દીધું પરંતુ તમારે જાતે વિચારવાનું છે, અને એવી રીતે બને છે સાથે સાથે એનઓ ટુ પ્લસ ઓ ટુ। ચલો ઓકે ડન, ચલો આ પ્રક્રિયા પણ યોગ્ય રીતે મેં સંતુલિત કરશો સમજાવશો તમે જાતે જ। છ હવે તમારી પાસે નેક્સ્ટ કોઈ ધાતુમય ભાગ લઈ લઉં અને ઋણ વીજભાર લઈ લઉં, તો ચાલ ધાતુમય ભાગ તરીકે હું જેડેન લઈ લઉં છું, શું લઉં છું જેડેન, અને ચલો જેડેન ફક્ત જેડેન છે એની પ્રક્રિયા હું કરાવું છું સિલ્વર નાઇટ્રેટ સાથે। ચાલો સિલ્વર ફરી એકવાર ધાતુમય ભાગ, એનો ઋણ વીજભાર સાથે વીજભાર લીધો તો એન ઓ થ્રી, ચાલો એ જ એનો થ્રી સિલ્વર નાઇટ્રેટ, નાઇટ્રેટ શબ્દ થ્રી લાગશે એનો થ્રી, અને સિલ્વર નાઇટ્રેટ જ્યારે પ્રક્રિયા કરે છે ને તો સિલ્વર છૂટું પડે, અને સાથે સાથે જે જેડેન છે ને તે લઈ જશે એનો થ્રી સાથે, ક્લિયર। અને લાસ્ટ પ્રક્રિયા આપું છું જે આજના લેક્ચર દરમિયાન આપણે જોઈશું, કોઈ એસિડ લઈ લો એસિડમય ભાગ એટલે એચ એનઓ થ્રી, ચાલો ખાસ સમજો આપણ સોરી એચ એનઓ થ્રી, એચ એનઓસી છે ને એ પ્રક્રિયા કોની સાથે કરે છે સીએઓએચ ટ્વાઇસ સાથે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામ આવું બનશે જાતે બનાવજો, પણ તમે સીએઓએચ ટ્વાઇસ ગિવ્સ પ્રક્રિયા થશે, અને જે સી એ જે છે એ ઓ એચ સાથે હતો આવી જશે એનઓ થ્રી સાથે એટલે બનાવશે સી એ એનઓ થ્રી ટ્વાઇસ, અને જે સી એ જે હતો એનઓ થ્રી સાથે આવતો રહ્યો તો આ હાઇડ્રોજન છે ને એ ઓ એચ સાથે જાય અને હાઇડ્રોજન અને ઓ એચ કમ્બાઈન થઈને બનાવે ફક્ત એક જ વસ્તુ એચ ટુ ઓ। ઓકે ચાલો પણ આ પહેલાં હું તમને સમજાવી દઉં તમારી નાની મોટી બાબતોને, એટલે કે તમારા ધન આયન અને ઋણ આયનને જો અને સમજો, તમારી પાસે મોટા ભાગના ધન આયનનો ભાગ ધાતુમય ભાગ છે, કે ધાતુનો એક ચોક્કસ મોટા ભાગનો વિસ્તાર ધન આયનિક ભાગ તરીકે થાય છે, જેમાં પ્લસ વન પ્રકારના પણ છે, પ્લસ ટુ પ્રકારના, પ્લસ અને પ્લસ થ્રી પ્રકારના, ઓકે તો ત્રણે ત્રણ પ્રકારના છે પ્લસ વન પ્લસ ટુ અને પ્લસ થ્રી, ધાતુમય ભાગ બધા જ આવી જાય છે। ઓકે બધા કેવા છે ધન વીજભારિત છે, પણ કેટલો વીજભાર કોનો છે ને એ તમને સમજ હોવી જોઈએ, અને અહીંયા એક નાનું એવું કામકાજ તમને આપું છું એકથી ત્રીસ તત્વ,
एक थी 30 तत्वों जे तमने आवडता होवा जोईए। हवे कदाच धोरण 9 अंदर कदाच कह्युं जशे तमारा शिक्षकोए तो मुजब 1-20 तत्वों तमने त्यां मिनिमम आवडता होवा जोईए, अथवा अमुक रेन्ज मुजबना तत्वों तमने आवडता होवा जोईए। परंतु मारी रिक्वायरमेंट मुजब, हूँ जेम कहूँ छूँ ते मुजब, तमे 1-30 तत्वों ने पाका करशो। 1-20 तत्वों तो कॉमन छे, बधाने आवडता होई शके छे, परंतु 21-30 तत्वों ने पण योग्य रीते तमे पाका करी शको छो। अने कदाच ए टेक्स्टबुकना चेप्टर नंबर 4 અંદર 3 અંદર તમને આપ્યા જ છે, યોગ્ય રીતે જુઓ અને તેને પાકા કરી દો। તેની ચાવીને પણ તમે યોગ્ય બનાવી શકો છો, પહેલા શબ્દને ધ્યાનમાં લઈને કદાચ તમે બનાવી જશે, પહેલા શબ્દને ધ્યાનમાં લઈને જો ચાવી બનાવશો તો બની ગયેલી જશે। તેના પરથી તમને ક્રમમાં યાદ રહેશે, તેનો વીજભાર યાદ રહેશે, અથવા તો તેનો ક્રમાંક યાદ રહેશે, ઓકે, જે તમને કદાચ હા પછી પણ ઉપયોગી થશે। કેમ કે પ્રક્રિયા ફક્ત પહેલા ચેપ્ટરમાં આવે એવું નથી, પ્રક્રિયા જેટલા પણ ચેપ્ટર છે ને બધામાં જ આવે છે। બીજું ચેપ્ટર લઉં, ત્રીજું ચેપ્ટર લઉં કે પછી ચોથા ચેપ્ટરની વાત કરી દઉં, બધામાં જ પ્રક્રિયા હવે આવવાની છે। કેમ કે રસાયણ વિજ્ઞાન નામ પડે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે પ્રક્રિયા, અને પ્રક્રિયાનું કોઈ પણ સમીકરણ તો એ ત્યાં વસ્તુ આવી શકે છે ને ત્યાં આવશે જ। તો સમજી જજો, આ મિનિમમ રિક્વાયરમેન્ટ મારી એમ છે, એમ કહી શકું તો 1-30 તત્વો કદાચ તમે લોકડાઉનના સમયમાં પાકા જ કરી જઈ શકો છો। તો 1-30 તત્વોને ભાગા કરી નાખજો, તમારા વીજભાર સાથેની બહુ બધી બાબતો ધનાયનને બેઝ પર ક્લિયર થઈ જશે। અને એ વસ્તુ ક્લિયર થયાની બાદ હું વાત કરવા જાઉં ઋણ વીજભારની, તો ઋણ વીજભારમાં પણ અમુક વસ્તુને ક્લિયર કટ દર્શાવું, જેમ કે હાઇડ્રોજનનો માઇનસ વીજભાર હોય તો તેને હાઇડ્રાઇડ કહેવાય છે, હાઇડ્રોજનનો પ્લસ વીજભાર હોય તો હાઇડ્રોજન કહેવાય છે, ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો। જ્યારે ક્લોરિન બ્રોમિન આયોડિન અને ફ્લોરિન, એક બાકી રહી ગયું ફ્લોરિન એફ માઇનસ, ચાલો લખતો નથી બોલી દઉં છું, ફ્લોરિન એફ માઇનસ 1, આ બધા એવા છે જે હેલોજન તત્વો કહેવાય, કેવા તત્વો કહેવાય, હેલોજન તત્વો। ત્યારબાદ OH માઇનસ, જેને શબ્દથી ઓળખીએ છીએ હાઇડ્રોક્સાઇડ, NO3, NO2 અને N, હવે એનમાં જે -3 વીજભાર છે આ બંનેને -1 વીજભાર છે, NO2 જે છે ને એ નાઇટ્રાઇટ છે, જ્યારે N-3 જે છે એ નાઇટ્રાઇડ છે। ખાસ કરીને સમજો, નાઇટ્રાઇડ ક્યારે આવે છે ને ટ ક્યારે આવે છે, એક નાનો એવો શબ્દ તમારી પ્રક્રિયામાં ગો રાઉન્ડ મારી શકે છે અને એક માર્ક તમારો કટ કરાવી શકે છે, ધોરણ 10 એક માર્કની કિંમત કદાચ બહુ જ વધી જાય છે, એ કદાચ અત્યારે સમજાશે। ચાલો, તો આ વસ્તુ કદાચ તમને સમજ પડી ગઈ હશે, NO2 માઇનસ નાઇટ્રાઇડ છે, 3 નાઇટ્રેટ છે। આગળ પણ મેં તમને કહ્યું હતું, અત્યારે પણ કહું, યાદ કઈ રીતે રખાય? સર કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં 3 છે ઉપર આવી જાય છે ને 2 નીચે આવી જાય છે, તો યાદ આવી રીતે રખાય કે જો નંબર નાનો છે, જો નંબર નાનો છે તો શબ્દ મોટો આવશે, જો નંબર મોટો છે શબ્દ નાનો આવશે, એવી રીતે અહીંયા પણ છે। જો જો નંબરને 3 અને 4, નંબર નાનો કયો છે 3, તો શબ્દ મોટો છે, નંબર મોટો છે શબ્દ નાનો છે, ક્લિયર? તો જ્યારે પણ તમે આ આટલી વસ્તુ લખો છો જે પણ જગ્યા પર, તેટલી જગ્યાની બાજુમાં કશે પણ આ વસ્તુ લખી દેવું કે નંબર નાનો શબ્દ મોટો, નંબર મોટો શબ્દ નાનો, વસ્તુ લખી દેવાથી કદાચ જ્યારે પણ વાંચો ને ત્યારે શબ્દ યાદ આવશે, ને જ્યારે પણ શબ્દ જોશો એટલે કદાચ આ બધી જ વસ્તુ તમને ન ભૂલાયને તેવી રીતે યાદ રહેશે। કદાચ આ ગોખવાની ક્રિયાવિધિ નથી, પરંતુ આ મગજમાં ઘૂસી જશે, કેમ કે કદાચ જો તાલમેલ સાથેનો કોઈ કોન્સેપ્ટ હોય ને તો એમાં જોવાની સાથે જ મગજમાં આવી જાય છે, અને એ જ કારણોસર આ વસ્તુ તમને બહુ સરળતાથી યાદ રહી જશે। ચાલો આગળ વધીએ, ત્યારબાદ આવે છે HCO3 માઇનસ, જેને કહેવામાં આવે છે, સોરી એસ છે અહીંયા, HSO3 માઇનસ, તો એને કહેવામાં આવે છે હાઇડ્રોજન સલ્ફેટ। ત્યારબાદ આવે છે O2 માઇનસ, તો હવે ઓક્સાઇડ, એસ તો સલ્ફાઇડ, ખાસ કરીને સમજો સલ્ફાઇડ। ત્યારબાદ જો આમાં પણ આ ત્રણનું કોમ્બિનેશન છે, 1, 2 અને 3, જેમાં અહીંયા 3 હતા તેમ, ઓકે, ચા, તો S2 માઇનસ સલ્ફાઇડ, SO3 માઇનસ 2 સલ્ફાઇટ, SO4 માઇનસ 2 સલ્ફેટ, ઓકે। તો યોગ્ય રીતે આ તમે યોગ્ય સમજાવી શકો છો। ત્યારબાદ કાર્બોનેટની વાત થઈ, તો કાર્બોનેટની વાત સરળ છે, કાર્બોનેટ CO3 માઇનસ 2 યસ, અને વીજભાર 3 હોય તેવો 1, એટલે કે સલ્ફેટ જેવો ફોસ્ફેટ, ઓકે, જેમાં પણ PO4 3 માઇનસ છે, 2 માઇનસ નથી, સલ્ફેટમાં 2 માઇનસ આવે પરંતુ ફોસ્ફેટની અંદર 3 માઇનસ આવે।
હવે આ જે વસ્તુ મેં તમને પુનરાવર્તનના ભાગ સ્વરૂપે સમજાવીને એનો સમજ એટલા માટે મેં આપી કે કદાચ ધોરણ 10ના ફોકસ વેજ ઉપર જ્યારે સમીકરણ સમજો છો, જ્યારે પણ આ સમીકરણના નામ બનાવવામાં આવે છે, જ્યારે નામ પરથી સમીકરણ બનાવવામાં આવે છે, તો બધી જ વસ્તુ અગત્યની છે. જો તમે થોડી કેવી કચાશ ધરાવો છો તો આ વસ્તુ તમને પહેલાં આવડતી હોવી જરૂરી છે. ચાલો આપણે વન બાય વન કામકાજ તરફ આગળ વધીએ. ચાલો પ્રક્રિયાને સંતુલિત કરવાનું કામકાજ કરાવો. આઈ વિશ કે હું એમ કહીશ કે તમે વિડીયો સ્ટોપ કરી દેશો, પ્રક્રિયાને જાતે સંતુલિત કરી દેશો ફટાફટ, અને ધેન તમે મારા વિડીયો ફરી એકવાર સ્ટાર્ટ કરીને જુઓ. તો હું સ્ટાર્ટ કરું છું. આઈ વિશ કે તમે સ્ટોપ કરીને જવાબને મેળવી લીધા છે એન્ડ ધેન તમે આગળ વધી રહ્યા છો. નાઉ એચ ટુ પ્લસ સીએલ ટુ ગીવ્સ ટુ એચ સીએલ. મેં તમને કીધું છે એ મુજબ તમારી પાસે બધી પ્રક્રિયા સંતુલિત કરીને આપી નથી, પરંતુ આ પ્રક્રિયા મેં સંતુલિત કરીને આપી, મેં લખતાની સાથે કહ્યું હતું. તો એચ ટુ સીએલ ટુ અને ટુ એચ સીએલ પ્રક્રિયા સંતુલિત છે. હાઇડ્રોજન છે ગેસીસ અવસ્થાની અંદર એટલે જી લખ્યો, ક્લોરિન જે છે ગેસીસ અવસ્થાની અંદર લખ્યો એટલે જી લખ્યો. જ્યારે એચ સીએલ બને છે ને તો એ સામાન્ય રીતે જલીય અવસ્થામાં કહેવાય. કઈ અવસ્થામાં કહેવાય? જલીય અવસ્થામાં. આ છે હાઇડ્રોજન વાયુ, એટલે લખીશ હાઇડ્રોજન. આ છે ક્લોરિન વાયુ એટલે લખીશ ક્લોરિન. અને આ છે હાઇડ્રોક્લોરિક એસિડ. શું કહી શકાય? હાઇડ્રોક્લોરિક એસિડ. ચા એવી રીતે BaCl2 Al2SO4 થ્રાઇસ AlCl3 પ્લસ BaSO4. જુઓ તો અહીંયા Ba કેટલી વાર છે? એક વાર છે, એક વાર છે ફિટુસ. સીએલ ટુ, હવે સીએલ ટુ જે છે અહીંયા ત્રણ વખત અને બે વખત છે. અહીંયા ત્રણ વખત છે ને અહીંયા બે વખત છે. દેટ મીન્સ કે અહીંયા ક્લોરિનનો તાલમેલ છે નહીં. તો ક્લોરિનનો તાલમેલ પહેલાં સેટ કરીએ. જો અહીંયા ત્રણ વખત કરી દઉં એટલે ત્રણ દુ છ વખત થશે, ક્લોરિનની વાત કરું છું. ને અહીંયા ત્રણ વખત છે તો અહીંયા બે વખત કરી દઉં એટલે દેટ મીન્સ કે અહીંયા ત્રણ વખત ગુણી દઉં છું. ત્રણ દુ છ થયા, તો એવી રીતે અહીંયા ત્રણ દુ છ કરવા માટે મારે બે વડે ગુણવા પડે. એટલે મેં કદાચ ગણિતનો સામાન્ય એટલો નિયમ તો તમે જાણો છો, મારે સમાન સંખ્યા કરવી છે તો એકબીજા વડે ગુણિત સંખ્યા એવી મૂકીશ, એવી સેટ કરીશ કે જેને કારણે મારો નંબર સમાન થઈ જાય. ત્રણ દુ છ, ત્રણ દુ છ. હવે ક્લોરિન સમાન છે. ચાલો એક કામ પતી ગયું. ગયું બી એ જુઓ તો બદલાઈ ગયા. કેટલા હતા? એક હતા, તો એક હતા, પરંતુ હવે કેટલા થઈ ગયા? ત્રણ. કેટલા થઈ ગયા? ત્રણ. તો એ ત્રણ છે નહીં, તો મારે મૂકવા જ પડશે, ફરજિયાત થઈ ગયા. જો અહીંયા ફરી એકવાર ચેન્જ કરવા ગયો ને તો ક્લોરિન ચેન્જ થઈ જશે. અહીંયા ક્લોરિન ચેન્જ કરીએ તો અહીંયા ક્લોરિન ચેન્જ કરવા પડશે. તો આખો તાલમેલ સાથે કામકાજ કરે છે. જો અહીંયા મેં ક્લોરિન સેટ કર્યા છે દેટ મીન્સ કે એને હલાવવાની ક્રિયા કરવાનો નથી. પણ જો કોઈ પ્રક્રિયા એવી છે કે જેમાં મારે ક્લોરિનને ફરી એકવાર સેટ કરવાની જરૂર પડે છે તો યોગ્ય સમય આપણે ચેન્જ પર કરવા પડશે. ચાલો એ બધી વસ્તુની બધી વસ્તુ આપણે સાથે લેવી નથી. ચાલ આગળ વધીએ. એલ ટુ કેટલા હોવા જોઈએ? બે. એલ ટુ કેટલા છે? બે. ચાલો કામકાજ પતી ગયું, સંતુલિત છે. એસઓ ફોર કેટલા છે? ત્રણ. એસઓ ફોર કેટલા છે? ત્રણ. એસઓ ફોર ત્રણ. એક વસ્તુ નોટ ડાઉન કરી તમે કહો, મેં એસઓ ફોર જાતે અને સાથે લીધા. મેં એમ નથી લીધું એસ અને ઓ, મેં એવી રીતે લીધું નથી. કદાચ પ્રક્રિયાને તમે જોયું હોય તો એસઓ ફોર જે છે એ સાથે જ ચેન્જ કરે છે પોતાનું પાર્ટનર્સ. એસઓ ફોર પોતાનું સ્વરૂપ બદલ્યા વગર જ પોતાનો પાર્ટનર ચેન્જ કરે છે, એટલા માટે મેં સાથે લીધા છે. જરૂરી નથી કે દર વખતે એવું થાય. જેમ કે એસઓ થ્રી, એસઓ થ્રી જ્યારે અહીંયા હતા ને તો અહીંયા જે પણ સ્વરૂપ હતું એ બદલાઈ જાય છે અને એ ફક્ત એનો થ્રી રહી જાય છે. તો હું આવી રીતે નથી જોઈ શકતો આની અંદર. સમજાયું? યોગ્ય રીતે ત્યાં જોવાનો કોન્સેપ્ટ આખો બદલાઈ જાય છે. એક એક તત્વ જોવું પડશે, એક એક તત્વ જોવું પડશે. નાઇટ્રોજન જોવા પડશે, પછી ઓક્સિજન જોવા પડશે. સમજાયું? ચા તો પ્રક્રિયા સંતુલિત છે. નામ લખીએ, ખાસ કાળજીપૂર્વક નામને સમજીએ તો આ બી એ એટલે બેરિયમ, બેરિયમ સીએલ એટલે કે ક્લોરાઇડ. જોતા જજો નામ, તો શબ્દ જશે બેરિયમ ક્લોરાઇડ. એવી રીતે આ એલ એટલે એલ્યુમિનિયમ, એસઓ ફોર, એસઓ ફોર એટલે શું થશે? સલ્ફેટ. તો લખી શકાય એલ્યુમિનિયમ. કયો શબ્દ લખ્યો આપણે? સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. ચાલો એલ સીએલ થ્રી,
चलो एल एटले एल्युमिनियम एटले एल्युमिनियम, सी एटले क्लोराइड तो एल्युमिनियम क्लोराइड। चलो ए रीते बी ए एस ओ फोर, बी एटले के बेरियम अने एसओ फोर एटले फरी एक वार सल्फेट, एटले नाम शुं थयुं बेरियम सल्फेट। क्लियर? चलो समीकरण नंबर 3 पण हूँ सोल्व करावुं छूं, बाकीना जेटला पण समीकरण छे तमारे जाते सोल्व करवाना थशे एज अ होमवर्क तरीके, परंतु समीकरण नंबर 3 पर फोकस करिए। बी ए केटला छे? 1। बी ए केटला छे? 1। क्लोरिन केटला छे? 2। क्लोरिन केटला होवा जोईए? 2, एटला माटे मूकी दीधा मैं 2। नाइट्रोजन बदलाई जाए छे 2 नंबरनी वात। चलो एन ए टू ऑलरेडी 2 होवा जोता हता, अने क्लोरिन ना 2 मुकवानी साथे ज ते 2 थई गया, देट मीन्स जाते ज संतुलित थई गया SO4। फरी एक वार ए पार्टनर चेन्ज करे छे, आखा आनु स्वरूप विखाई नथी जतुं, आ SO4 जेवो छे तेवो ज अहीं आर्या छे, बीजुं स्वरूप SO4 नुं आ क्यांय देखाय छे नथी, देट मीन्स आ आखो पार्टनर चेन्ज करे छे। हुं आवी रीते ज विचारीश, आ सरळ स्वरूपो छे, जो तुम एक एक तत्व ने विचारवा मांगो छो विचारी सको छो, मां कोई प्रकार की खोटी वस्तु नहीं, परंतु एक सरल स्वरूप भाग स्वरूपे हूँ आ SO4 ने जाते राखू छू, कदाच ए वस्तु पण तमे जोई सको छो अथवा तेना परथी पण तमे योग्य रीते तारण काढ़ी सको छो। परंतु नाम लखीए ते पेला अवस्था, यस में अवस्था बाकी है, जुओ अवस्था लखीए तो केवी अवस्था आवशे, बधीज एक्वियस आवी जशे। हवे कोई सॉलिड अवस्था तो छे नहीं, केम के धातु में भाग नहीं, कोई लिक्विड नहीं केम के लिक्विड स्वरूप में तो कदाच न हो सके, सोल्यूशन प्रवाही द्रावणों, द्रावणों हमेशा एक्वियस स्वरूप में जो जेली अवस्था में हो रीते अँ लखीए तो एक्वियस स्वरूप लखाशे, केम के द्रावणों से फरी एक पर बदाज ओके ने, आप द्रावण है जी लो, आप द्रावण है, एने सेल मीठू जो खरेखर घन स्वरूप में हो, मीठा द्रावण अँ उत्पन्न थे, प्रक्रिया में तो स्वाभाविक है, मीठा द्रावण अलग थत हो। तो अत्यारे तमारी पासे जे तैयार थतो भाग जे छे ए आपणे आवी रीते लख्यो छे। एक वस्तु क्लियर करी दऊं छूं कि ज्यारे पण विस्थापन प्रक्रिया आवी रीते थती होय छे, विस्थापन छे द्रि विस्थापन, ए बीजाना पार्टनर चेन्ज करेल द्रि विस्थापन प्रक्रिया थाय छे। चा तो एक्वियस स्वरूपमां तमने बधा जोवा मळशे, नाम लखीए बेरियम क्लोराइड, ऊपर लख्यु ज छे बेरियम क्लोराइड। चलो सोडियम सल्फेट, सोडियम सल्फेट एवी रीते बेरियम सल्फेट, बेरियम सल्फेट एने एटले सोडियम, सोडियम सीएल एटले क्लोराइड ओके। चा बाकी ने तमने आवडशे आ 20 के तमने आवडे, एक नानू नाम कही दऊं अहींया सिल्वर छे, शुं छे सिल्वर, तो आनु नाम तैयार थशे सिल्वर एनओ थ्री, एनओ थ्री होय तो शुं लखी सकाय नाइट्रेट, तो लखी सकाय सिल्वर नाइट्रेट। क्लियर? समझायु? बाकीना नाम बधा सहेला छे, प्रक्रिया संतुलित करवी सहेली छे, तो 4 થી લઈને 7 સુધીની જટિલ પ્રક્રિયા છે એ જાતે સંતુલિત કરો યોગ્ય પ્રમાણે। આ સમીકરણ તમને ટેક્સ્ટબુકમાં કોઈને કોઈ જગ્યાએ આવવાના જ છે, અથવા તો બધા સમીકરણ આવવાના જ છે, એ બધા સમીકરણ કોઈને કોઈ સ્વરૂપમાં તમને ખાલી જગ્યા હોઈ શકે છે, વિકલ્પ હોઈ શકે છે, અથવા તો નાનો સવાલ 2 માર્કનો મૂકી દે અને તેના સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું કહેશે। આવું કોઈપણ સ્વરૂપ તમને પ્રક્રિયાનું આ ચેપ્ટરમાંથી નાના ભાગના સ્વરૂપમાં નાના માર્કિંગ સાથે પૂછાઈ શકે છે। तो आज लैक्चर में बस अटलूक आ भाग अपने समझिया, रासायणिक प्रक्रिया ने संतुलित कई रीते करूँ, योग्य स्वरूप कई रीते आप। विद्यार्थी मित्रों नेक्स्ट सेशन नी अंदर एट्ले कि नेक्स्ट लैक्चर नी अंदर आपणे जोवा जई रह्या छीए तमारो पछीनो भाग एट्ले कि रासायणिक प्रक्रियाओना प्रकार विषे, रासायणिक प्रक्रियाओना प्रकार विषे अलग अलग प्रक्रियाओं ने समझीशू, अलग अलग समीकरण साथ इंट्रोड्यूस करीशू अने तेने नवा नवा स्वरूप में समझीशू। पण त्यां सुधीमां आ जेटला पण भाग आप्या सोल्व करवा ते फटाफट सोल्व करी दो ओके। चलो फटाफट सोल्व करीशू।